एक सरखी धार मेळवीने पतंग आकार चतुष्कोण, पतंग ए विशिष्ट प्रकारनो चतुष्कोण छे, तेमां चार बाजुओ छे अने ते एक चतुष्कोण ज छे। तेमां समान लंबाई वाली पास पासेनी बाजुओनी बे अलग अलग जोड होय छे। હવે જો અત્યાર સુધી આપણે સામસામેની બાજુ જોતા હતા કે સમાંતર હતી, પણ પતંગ એક એવો વિશિષ્ટ છે કે એમાં જે પાસ પાસેની બાજુઓ છે એ કેવી હશે, એક સરખી લંબાઈની હશે, બરાબર? આપણે પ્રવૃત્તિ કરીએ એમ સમજતા જશું। કોઈ પણ બે રેખાખંડ દોરવાના છે તમારે આવી રીતે। ચલો અડધી સુધી ગળી વાળો, આવી રીતે કોઈ પણ બે રેખાખંડની રચના કરો। સ્કેલ છે બેટા તમારી પાસે, એનો ઉપયોગ કરો। પહેલા તો બે આ જે ધાર છે ને બેટા મળવી જોઈએ, બરાબર? જો કાગળ તમારો એક સરખો વાળેલો હશે તો જ આપણને સ્પષ્ટ અને સારો એવો પતંગ આકાર ચતુષ્કોણ મળે, બરાબર? આવી રીતે બધાએ દોરી લીધો। ખુલ્લી બાજુ છે, અહીંયા તમારો ખૂણો હોવો જોઈએ, ખુલ્લી બાજુ છે ત્યાં આમ। કેવી રીતે દોરવાનું છે ફરીથી કહું છું, જુઓ બેટા। હા, હવે એને આપણે કટિંગ કરશું। આ જે ધાર છે તો વચ્ચેથી આપણે વાળેલો હતો, ઉપરથી મેં એક જ કટ કર્યું છે, પણ એ ડબલ છે। જ્યારે એને ખોલીએ ત્યારે આ બંને જે પાસ પાસેની જોડ છે એની લંબાઈ કેવી હશે, સરખી હશે। અને એ જ રીતે નીચેની જે બે પાસ પાસેની જોડ છે આ બંનેની લંબાઈ પણ એક સરખી હશે। હવે તમારે સામસામેના ખૂણાને જોડતો આ રેખાખંડ આપણી પાસે છે એને એનો વિકર્ણ કહીશું, એ જ રીતે આ બે ખૂણા છે એને જોડવાના છે। તો બંને ખૂણાઓને જોડતા જે રેખાખંડ છે એટલે કે એના જે બંને વિકર્ણ છે એની વચ્ચે જો આ ખૂણો છે એ કેટલા અંશનો બને છે, જો આ બંને ખૂણાને આપણે એમ વાળીએ, બરાબર, તો બંને વચ્ચેનો જે ખૂણો છે આ કેટલા માપનો બને છે બેટા? વચ્ચેનો જે ખૂણો છે, બોલો, એલ આકારનો ખૂણો, એલ આકારનો કયો ખૂણો બને? 90 અંશનો। 90 અંશના ખૂણાને શું કહીને આપણે ઓળખીએ? કાટખૂણો। એટલે જ્યારે આ કાટખૂણો બને એનો મતલબ કે એ બંને એકબીજાને દુભાગે છે। તો આવો સરસ મજાનો આપણો પતંગ આકારનો એક વિશિષ્ટ ચતુષ્કોણ છે, બધાએ બનાવવાનો છે સરસ મજાનો। એની એકદમ સરસ બોર્ડર બનાવો। ચલો આ જુઓ, જો આ પતંગાકર ચતુષ્કોણ છે, અલગ લાગે છે ને થોડોક? શું કામ અલગ લાગે છે? આપણે અત્યાર સુધી લંબાઈ વધારે રાખતા હતા, અમે પહોળાઈ તરફથી એનો કટિંગ કરેલું છે। તો પતંગાકાર ચતુષ્કોણની કઈ શરતો છે, તો કે એની પાસેની જે બાજુ છે એક સરખી હોવી જોઈએ। તો આ બંને બાજુ જો આપણે મેળવીને જોઈએ, આ એક સરખી લંબાઈની છે, એ જ રીતે નીચેની બંને જુઓ તો આ બંને પણ એક સરખી લંબાઈની છે, બરાબર? તો એનો મતલબ કે આ ચતુષ્કોણ પણ પતંગાકાર ચતુષ્કોણ છે। આપણે એક જ આ આકારથી ટેવાયેલા છીએ એટલે આપણને એ પતંગ જેવો દેખાશે, પણ આ પતંગ જેવો લાગશે નહીં, પરંતુ આ પણ એક પતંગ આકાર ચતુષ્કોણ છે। ચલો કોને બની ગયું બતાવો મને, સરસ। એના વિકર્ણો છે એને પણ ઘડી પાડી જુઓ, જો બને છે ને સરસ મજાનો કાટખૂણો આ દીદીને જો। હા, બધાએ બહુ સરસ પતંગ બનાવી, આ તો ઉડાડવા જેવી પતંગ બની ગઈ છે। આ પતંગ તો ઉડે એવી બની ગઈ છે, જો બધા। હા, આ પતંગ પણ બહુ સરસ છે,
તો પતંગ આકાર ચતુષ્કોણના લક્ષણોમાં આપણે એના ગુણધર્મોમાં એ વસ્તુ યાદ રાખવાની છે કે એની પાંચ પાસેની જે છોડ હશે બાજુઓની એ એક સરખી લંબાઈની હશે અને એના વિકર્ણોને જ્યારે આપણે મેળવીએ તો એની વચ્ચેનો જે ખૂણો છે કાટખૂણો બને છે એનો મતલબ કે એકબીજાને દુભાગે છે। તો તમારા બધાયના બધા ચતુષ્કોણ તૈયાર થઈ ગયા છે। કયા કયા ચતુષ્કોણ આજે આપણે ભણ્યા? સમલંબ ચતુષ્કોણ, પછી સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ। આ કયો ચતુષ્કોણ છે બોલો બેટા? સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ। આ કયો ચતુષ્કોણ છે? બોલો બેટા। હા તમે સમલંબ ચતુષ્કોણ છે, સૌથી પહેલા જ ભણી ગયા આપણે, બરાબર। આ સમાંતર છે, જ્યારે આ બંને સમાંતર નથી તો એવો જે ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણ બને છે। સરસ, તમે કયો બનાવો છો બેટા? આ કયો ચતુષ્કોણ છે બોલો? પતંગાકાર ચતુષ્કોણ। હા, આ પતંગાકાર ચતુષ્કોણ છે કે જેમાં પાંચ પાસેની જોડ છે એ બંનેનો માપ સરખો હશે અને એના વિકર્ણો વચ્ચે એકબીજાને કાટખૂણે દુભાગે છે। સરસ, તો આજે ઘણા બધા આપણે ચતુષ્કોણ બનાવ્યા, પ્રવૃત્તિ કરવાની મજા આવી? હા, તો હવે આપણે આવી આવી પ્રવૃત્તિઓ કરવાની છે। હવે તમારે એક કામ કરવાનું છે, સ્કેચ પેનથી અહીંયા તમારે લખી નાખવાનું છે જે જે પ્રકારનો તમારો ચતુષ્કોણ છે એમાં દરેકે નામ લખવાનું છે। સમલંબ ચતુષ્કોણ હોય તો સમલંબ, સમદ્વિબાજુ હોય તો એ, અને પતંગાકાર ચતુષ્કોણ હોય તો એ। સરસ મજાના પેન્સિલથી લખો, પેનથી લખો, સ્કેચ પેનથી લખો, બરાબર, તમને જ્યાંથી ફાવે એનાથી લખો। બધા પોતાના જે ચતુષ્કોણ બનાવેલા છે એમાં જે ચતુષ્કોણ હશે એનું નામ લખશે કે આ કયા પ્રકારનો ચતુષ્કોણ આપણે બનાવ્યો છે, બરાબર। સરસ મજાના ચતુષ્કોણ બનાવ્યા, એની બોર્ડર બનાવી, હવે એને આપણે નામ લખી નાખશું। તમે બહુ સરસ બનાવ્યો છે બેટા, ખબર પડી ગઈ ને હવે કયા કયા ચતુષ્કોણ આપણે બનાવ્યા એના નામ લખી નાખીએ આપણે। આ ચલો નક્કી કરીએ, આ કયો ચતુષ્કોણ છે બેટા બોલો? સમલંબ ચતુષ્કોણ। હા, પ્રશ્ન પણ તમને થાય ને, જવાબ તમારી પાસે જ હોય, આ સમલંબ ચતુષ્કોણ છે। સરસ, હવે એક પ્રશ્ન છે વિચારવા જેવો પ્રશ્ન, ચોરસને પતંગાકાર ચતુષ્કોણ કહી શકાય કે નહીં? આપણી પાસે ચોરસ છે તો ચોરસને આપણે પતંગાકાર ચતુષ્કોણ કહીશું કે નહીં કહીએ? ચલો, કોણ જવાબ આપે છે મને? આ ચોરસ કાગળ છે, આને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય કે નહીં? પતંગાકાર, પતંગાકારની શું સરસ છે આપણી પાસે? આ ચોરસ છે, પહેલા તો તમને ચોરસ લાગે છે? હા, લંબચોરસ નથી લાગતો ને કોઈને? ના। ઓકે, તો આગળ વધીએ। ચલો, હવે અમે ઘોડીવાળી, આ બંને ધાર સરખી છે, આ બંને ધાર સરખી છે, હવે આ બંને વિકર્ણોને મેળવું છું, એની એક ધાર આપણે પાડીએ, હવે બંનેના વિકર્ણો છે એની વચ્ચેનો ખૂણો કયો બને છે? કયો ખૂણો બને છે બોલો બેટા? ચતુષ્કોણ। આ જે વિકર્ણો છે બેટા એની વચ્ચે કયો ખૂણો દેખાય તમને? કાટખૂણો। કાટખૂણો દેખાય છે, તો આ એ તો બધી શરતો માની, ચોરસ તો પતંગાકારની બધી શરતો માને છે, એની બાજુબાજુની જે આ જે ધાર છે એ બંને સરખી છે, એના વિકર્ણો વચ્ચેનો ખૂણો કેવો બને છે? કાટખૂણો બને છે, તો ચોરસને પતંગાકાર ચતુષ્કોણ કહેશો કે નહીં કહીએ? કહેશો ને? હા, તો ચોરસ છે પતંગાકાર ચતુષ્કોણ છે, પરંતુ પતંગાકાર ચતુષ્કોણ કોઈ પણ હોય તો એને ચોરસ કહી શકાય? આ મારી પાસે એક પતંગાકાર ચતુષ્કોણ છે તો આને ચોરસ કહેશો? ના, એને કહી શકાય નહીં। તો આજના આ પ્રકરણમાં આપણે સમલંબ ચતુ સમદ્વિ
બાજુ સમલંબ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ આના વિશે ઘણી બધી માહિતી મેળવી, ઘણા બધા કટિંગ કર્યા, ઘણી બધી પ્રવૃત્તિઓ કરી, આટલા બધા તમે સરસ મજાના ચતુષ્કોણ બનાવ્યા. તો મજા આવી ને? હા. તો આવી પ્રવૃત્તિઓ તમારે ઘરે કરવાની છે અને તમારા મિત્રો સાથે આવા જે કટિંગ કરી અને એની આખી ડાયરી બનાવી શકો, તમારું પ્રોજેક્ટ કાર્ય કરી શકો. બરાબર? તો હવે ના આપણે નેક્સ્ટ સેશનમાં જ્યારે મળીશું ત્યારે ચતુષ્કોણ વિશે, બીજા એના પ્રકારો વિશે અભ્યાસ કરીશું અને તેની માહિતી મેળવીશું. ધન્યવાદ.